ચાલ લાસ્ટમાં આપણે ચેપ્ટર નંબર 5 ની થિયરી આપણે પૂર્ણ કરી હતી, જેમની અંદર છેલ્લે આપણે જે બે થિયરી ભણ્યા હતા, એક સમતલ વક્રાકાર રસ્તો હતો એના ઉપર વાહન એની સલામત ઝડપ માટેનું સૂત્ર આપણે જોયું હતું, અને બીજી થિયરી જે હતી ઢોળાવાળા વક્રાકાર રસ્તા ઉપર વાહન એની સલામત ઝડપ અથવા એમની ઓપ્ટિમમ સ્પીડ જે છે એમનું સૂત્રની આપણે તારવણી કરી હતી. ચેપ્ટરની અંદર અમુક થિયરી જ અગત્યની છે. ન્યૂટનની ગતિના નિયમો ત્રણ હતા, એક હતું આપણી પાસે વેગમાન સંરક્ષણ, અને છેલ્લે આપણે જે ચર્ચા કરી બે થિયરીઓ, બરાબર, આટલી થિયરીઓ તમારા માટે ઇમ્પોર્ટન્ટ હતી. હવે વાત કરવા આપણે જઈ રહ્યા છીએ ચેપ્ટરની અંદર ઉદાહરણના જે દાખલાઓ છે એમની, બરાબર. તો ઉદાહરણના જે દાખલાઓ છે એ દાખલાઓ માટે પહેલો દાખલો આપણને અહીં આપેલો છે, 100 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાનમાંથી એકાએક અવકાશયાત્રી છૂટો પડે છે. અવકાશયાન એની બહાર આવ્યા પછી ક્ષણે તેનો પ્રવેગ કેટલો હશે, અને એવું ધારી લો કે નજીકમાં તેના ઉપર ગુરુત્વ બળ લગાડતા હોય એવા કોઈ તારાઓ હાજર નથી. પરિસ્થિતિ જો તો એમની અંદર પહેલા આપણને આપ્યું છે ચાલો એમની અંદર એવું કીધું છે 100 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતો એક નાનો અવકાશ સોરી નાના અવકાશયાનમાંથી એકાએક અવકાશયાત્રી શું થાય છે, છૂટું પડે છે. મેઇન વસ્તુ છે રકમની અંદર શું, તો રકમમાં છેલ્લે તમને કાઉન્સમાં લખીને આપ્યું છે કે આ કે ભાઈ તેમના પર ગુરુત્વ બળ લગાડતા હોય એવા કોઈ તારાઓ હાજર નથી, બરાબર. જેના કારણે હકીકતમાં ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એવી કોઈ વસ્તુ એની આજુબાજુમાં હાજર છે નહીં. તો તમને એના ઉપરથી આઈડિયા આવી જવો જોઈએ. શું ખબર પડે, તો ભાઈ જો બળ જ નથી લાગતું, બરાબર, જો એના ઉપર બળ જ નથી લાગતું એનો મતલબ આવો થયો F is equal to કેટલા, 0. જો F is equal to 0, that means શું થયો, ન્યૂટનની ગતિનો આપણે નિયમ ભણ્યા હતા, બરાબર. પહેલો નિયમ શું કહેતો હતો કે જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ હશે, સ્થિર હશે, અને ગતિમાન પદાર્થ જે છે એ પોતાની અચળ વેગી ગતિને શું કરશે, ચાલુ રાખશે, બરાબર. સ્થિર પદાર્થ સ્થિર રહેશે, અને જો પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હશે તો એ પોતાની ગતિને શું કરશે, જાળવી રાખશે અથવા ચાલુ રાખશે, એમ ગણી શકીએ આપણે, બરાબર. ચાલો તો હવે આ કન્ડિશન વિચારો, F is equal to 0 છે એનો મતલબ શું થયો, તો મતલબ તો આ થયો ને એના ઉપર કોઈ બળ લાગતું નથી. તો એક તમે આ વિચારી શકો, F બરાબર MA, અહીંયા F is equal to 0 is equal to MA, તો દળ તો ક્યારે 0 નહીં હોય, તો વધુ કોણ, પ્રવેગ, પ્રવેગ કેટલો હશે, 0 હશે, બરાબર. સિમ્પલ વસ્તુ થઈ ગઈ, એના ઉપર કોઈ બળ લાગતું નથી, બળ નથી લાગતું મતલબ એનો પ્રવેગ કેટલો છે, 0 છે. ચાલો આ દાખલો સિમ્પલ હતો. બીજા દાખલા પર જઈએ આપણે. 0.04 કિલોગ્રામ દળ ધરાવતી અને 90 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતી એક બુલેટ એ ભારે લાકડાના બ્લોકમાં પ્રવેશે છે અને 60 સેન્ટીમીટરનું અંતર કાપે, 60 સેન્ટીમીટરનું અંતર કાપી અને શું થઈ જાય છે, અટકી જાય છે. તો બ્લોક વડે બુલેટ પર સરેરાશ અવરોધક બળ કેટલું લાગતું હશે. રકમને સમજવાનો પ્રયત્ન કરજો. તમને દળ આપી દીધું છે, M બરાબર કેટલા છે, 0.04 કિલોગ્રામ. એની ઝડપ આપી દીધી છે તમને V બરાબર 90 મીટર પર સેકન્ડ. પછી તમને એમ કીધું લાકડાના બ્લોકમાં પ્રવેશે અને 60 સેન્ટીમીટરનું અંતર એ શું કરે છે, કાપે છે, બરાબર. અંતરને આપણે દર્શાવીએ D વડે અથવા S વડે દર્શાવીએ, તો કેટલું અંતર કાપે છે,
60 સેન્ટીમીટર અંતર કાપીને શું કરે છે અટકી જાય છે જો શબ્દ મહત્વનો છે અટકી જાય છે એનો મતલબ શું થયો અટકી ગયો એટલે સ્થિર થઈ ગયો તો સ્થિર થયો એટલે એનો અંતિમ વેગ કેટલો થાય 0 થાય તો આ 90 મીટર પર સેકન્ડ આપણને જે આપ્યું છે એ શું થાય એનો પ્રારંભિક વેગ થાય અટકી જાય છે ધેટ મીન્સ એનો અંતિમ વેગ કેટલો થઈ ગયો 0 તો બ્લોક વડે બુલેટ પર સરેરાશ અવરોધક બળ એટલે કે બળ કેટલું લાગતું હશે બરાબર એના ઉપર કેટલું બળ લાગતું હશે એ આપણે વિચારવાનું છે ખ્યાલ આવે છે આટલી પરિસ્થિતિ આપણને આપી છે સમજો તમે જેટલી વસ્તુ આપણને આપી છે આપણે શું મેળવવું છે F મેળવવું છે તો બળ ક્યારે મળશે તમે જો મને આપ M આપી દીધું છે V0 આપી દીધું છે T આપે છે V આપે છે F બરાબર મને સૂત્ર ખબર છે F બરાબર MA થાય M મને ખબર છે બરાબર M મને ખબર છે પણ મને A ખબર નથી તો A નથી ખબર એનો મતલબ કે આ બધી કિંમત મને આપી છે આ બધાને સાંકળતું એવું એક સૂત્ર છે જો V V0 પછી D અથવા M ને તમે સાઈડમાં મૂકી દો તો આ ત્રણને સાંકળતું એક સૂત્ર છે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ ભણી ગયા છીએ અચળ પ્રવેગી ગતિના સમીકરણ મુજબ ચાલીએ ચલો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ એમાં આ ત્રણેયનો સમાવેશ કરતું એવો કયું સૂત્ર છે તો તમને યાદ હોવા જોઈએ બધા સૂત્ર એમાંનું પહેલું સૂત્ર હતું આપણી પાસે V બરાબર V0 પ્લસ AD બીજું સૂત્ર D બરાબર D D બરાબર V0 T પ્લસ 1/2 AT સ્ક્વેર અને ત્રીજું સૂત્ર V સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર બરાબર 2AD બરાબર આ રીતના આપણી પાસે સૂત્રો છે આટલા હવે વિચારો આમાંથી કયું સૂત્ર છે જે આપણા માટે લાગુ પડતું હશે તો તરત જ તમને આઈડિયા આવી જશે બરાબર આઈડિયા શું આવી ગયો જો પેલા ઉપરનું સૂત્ર છે એમાં સમય છે બીજાના સૂત્રમાં પણ સમય છે આપણી પાસે અહીં કોઈ સમય આપેલો નથી તો વધ્યું કોણ V સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર બરાબર શું વધ્યું 2AD તો લખી દો V square minus V0 square is equal to 2AD. V કેટલા છે ભાઈ 0. V0 કેટલા છે 90. 2A એ નથી ખબર. D કેટલા છે 60 છે. પણ 60 કેમાં છે સેન્ટીમીટરમાં. આ કેમાં છે મીટરમાં. તો સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું પડે. 1 સેન્ટીમીટરના મીટર કેટલા? ઉલટું વિચારો 1 મીટર હોય તો 100 સેન્ટીમીટર થાય. તો સેન્ટીમીટર ને મારે મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 100 વડે મારે ભાગવું પડે એટલે આ થશે 0.60 મીટર અથવા 0.6 પણ લખી શકાય તો 0.6 સાદરૂપ આપો હું એને કરતા બનાવું છું એ બરાબર 90 નો સ્ક્વેર ડિવાઇડ બાય આવશે 2 આ 2 અને 0.6 છેદમાં જતા રહેશે એટલે 2 ગુણ્યા 0.6 તમારી પાસે કેલ્ક્યુલેટર હોવું જોઈએ દાખલા ચાલતા એટલે કેલ્સી તમારી પાસે હાજર હોવું જોઈએ અને લોગ ટેબલ પણ લઈને બેસવાનું આપો સાદુરૂપ 90 નો સ્ક્વેર કરો 90 નો સ્ક્વેર થાય પછી 2 અને 0.6 વડે એને ભાગાકાર કરો અને બોલો અનમ્યુટ કરીને બોલવાનું આપે વિડીયો હજુ બેન યુતિબેન તારો વિડીયો ચાલુ છે સર 6750 થશે 6750 6750 પણ માઇનસ થશે માઇનસ 6750 ઓકે ચલો માઇનસ 6750 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવશે પ્રવેગનું એકમ બરાબર ચાલો એ થઈ ગયું આપણું કામ ક્લિયર પ્રવેગ મળી ગયો આપણને હવે એ મળી ગયું છે આપણે F જોઈએ છે તો F ઇઝ ઇક્વલ ટુ શું થશે F ઇઝ ઇક્વલ ટુ MA તો F બરાબર MA M કેટલા આપેલા છે 0.04
ગુણ્યા એ બરાબર માઇનસ 6750 કરો પાછો ગુણાકાર તો પહેલી વસ્તુ એ છે કે રકમમાં આપણે લખ્યું છે અવરોધક બળ. જો અવરોધક એટલે શું થાય, તમારી ગતિનો શું કરે, વિરોધ કરે. તમારી બુલેટ છે એ બુલેટ આ ડાયરેક્શનમાં જવાનો પ્રયત્ન કરે છે, પણ એની ગતિનો જે વિરોધ થાય એના કરતા વિરુદ્ધ હશે, એના કરતા વિરુદ્ધ દિશામાં છે. એટલા માટે આપણી પાસે આન્સરમાં શું આવે છે, ઋણ આવે છે. એટલે અહીં ઋણ તમને શું બતાવશે, આ ઋણ ચિહ્ન શું બતાવે, તો લખવું પડે. અથવા તમે શું કરી શકો, માનાંક લઈ અને એનું મૂલ્ય બતાવી શકો, ભાઈ 270 ન્યૂટન જેટલું એના ઉપર શું લાગે, બળ લાગે. આ નથી લખતા તો તમારે શું લખવું પડે કે ભાઈ ઋણ શું દર્શાવે, તો ઋણ એ અવરોધક બળ દર્શાવશે. ઋણ એ અવરોધક બળ દર્શાવે છે. કારણ કે કેવું હોય, ઘણી વખત આપણી પાસે મૂલ્ય માંગ્યું હોય તો મૂલ્યની અંદર તો પ્લસ જ આવવું જોઈએ, અહીં તો માઇનસ છે. તો માઇનસ શા માટે આવ્યું છે ને, એ આપણે એને બતાવવું પડશે, એ આપણે એને ઉલ્લેખ કરવો પડશે. રેડી, ચાલો દાખલા નંબર 2 થયો. હવે દાખલા નંબર 3, એમ દળના પદાર્થની ગતિ y બરાબર ut પ્લસ 1/2 gt² તરીકે વર્ણવાય છે. તો પદાર્થ પર લાગતું બળ શોધો, પદાર્થ પર લાગતું બળ શોધો. ચલો આ દાખલાને ગણીએ, એ પહેલા બીજી એક વાત કરી દો. જે દાખલો આપણે ગણીએ છીએ બરાબર, ધારો કે એ દાખલામાં તમને કદાચ સમજ નથી પડી, તો દાખલો પૂરો થાય એનો જવાબ આવે અને બીજા દાખલા ઉપર જઈએ એ પહેલા તરત જ તમારે જણાવી દેવાનું છે બરાબર. દાખલા ચાલતા હોય ત્યારે આ સિસ્ટમથી કામ કરવાનું છે. થિયરી ચાલતી હોય તો હું તમને છેલ્લી 5 મિનિટની અંદર પૂછીશ કે ભાઈ કદાચ કોઈને નથી ખબર પડી, તો જેને ન ખબર પડી હોય કયો, એટલે ફરી પાછું એ પોઈન્ટને આપણે સમજાવીશું. પણ દાખલામાં તમે આ આગ્રહ રાખજો કે દાખલો તમારો અહીંયા પતે એટલે તરત જ કદાચ કોઈ સ્ટેપ ન ખબર પડી હોય કે આ સ્ટેપ ક્યાંથી આવ્યું, એનું સાદુરૂપ કઈ રીતે આપ્યું, તો એ તમારે તરત જ ઇન્ફોર્મ કરી દેવાનું છે. ઓકે, હવે જો સમીકરણ અહીંયા આપ્યું છે આપણને વાય બરાબર ut પ્લસ 1/2 gt² સ્ક્વેર. આ u નો મતલબ શું, તો u એટલે છે ને પ્રારંભિક વેગ કહેવાશે. આપણે v0 લખીએ છીએ ને એને ઘણી વખત u વડે પણ દર્શાવવામાં આવે છે. આઈ થિંક તમે ધોરણ 9 કદાચ શીખા હશો. તો ut પ્લસ 1/2 gt² છે અને આપણને શું કીધું છે, પદાર્થ પર લાગતું બળ. કેટલા દળનો પદાર્થ છે, m દળનો. આપણે શું મેળવવું છે, બળ. તો બળનું સૂત્ર તો આપણને હમણાં ખબર પડી ગઈ હતી, બળ f બરાબર શું થાય, ma. તો m તો ખબર છે આપણને, રકમ m જ આપ્યો છે. આપણને a ખબર નથી, તો મારે a લાવવો પડશે. a લાવવા માટે મને આપ્યું છે અહીંયા અંતર y, y તરીકે અંતર આપ્યું છે. અંતર પરથી મારે પ્રવેગ ઉપર જવું હોય તો તમને યાદ હશે અંતર એનું તમે એક વખત વિકલન કરો એટલે વેગ મળે, બીજી વખત વિકલન કરો એટલે શું મળે, પ્રવેગ મળે. એટલે આ બધી વિકલનની રમત છે દોસ્તો. વિકલન કરીએ, ચાલો બંને બાજુ આપણે કોની સાપેક્ષે, સમયની સાપેક્ષે. તો સમયની સાપેક્ષે વિકલન કરતા, સમયની સાપેક્ષ વિકલન કરો એટલે બંને બાજુ d બાય dt લાગશે. d બાય dt અહીંયા y છે ઇઝ ઇક્વલ ટુ d બાય dt કૌંસમાં ut પ્લસ 1/2 gt સ્ક્વેર. ચલો ડાબી બાજુ થઈ ગયો du બાય dt, dy બાય dt. dy બાય dt એટલે આને કહેવાય વેગ, જે આપણે થિયરીમાં ક્લિયર છે. હવે આ d બાય dt છે ને, પહેલા પદ ને મળશે અને બીજા ને મળશે. એટલે હું પહેલું પદ છે એમાં તમે જો, આપણે કોની સાપેક્ષે કરીએ છીએ, સમયની સાપેક્ષે. તો જે સમય વાળું પદ છે ને એનું વિકલન થાય, બાકીનાને અચળ ગણો. એટલે u ને મે સાઈડમાં લીધો, તો dt, t નું તમે સમયની સાપેક્ષ વિકલન કરો છો, તો t ની કેટલી ઘાત છે અત્યારે, 1 ઘાત. આ 1 ઘાત ને આગળ લેવાની અને જે ઘાત હોય એમાંથી 1 ઘાત બાદ કરવાની. તો 1 આગળ આવશે, t 1 - 1
1 minus 1 0 t ની કેટલી ઘાત 0 ઘાત બરાબર t ની કેટલી ઘાત 0 ઘાત આગળ 1 છે કોઈ પણ ની 0 ઘાત એટલે 1 થઈ ગયું તો આન્સર તમારો કેટલો થયો એનો 1 પ્લસ 1 1/2 g t નો સ્ક્વેર છે તો નિયમ પ્રમાણે 2 ઘાત આગળ આવશે 2t બે માંથી તમે એક બાદ કરશો એટલે એક જ ઘાત બચશે તો એક ઘાત લખો કે ના લખો એનાથી કોઈ ફરક પડશે નહીં તો v નું તમને શું સમીકરણ મળ્યું તો v is equal to u plus 1/2 સોરી 1/2 માં 2 2 કેન્સલ થઈ જશે 2 2 કેન્સલ થઈ જશે એટલે 1/2 ને આપણે કાઢી નાખીએ u plus gt u plus gt આ આપણને વેગ મળ્યો ફરી પાછું શું કરીએ t ની સાપેક્ષે વિકલન લેતા ફરી પાછું વિકલન કરીએ એટલે આપણને પ્રવેગ મળશે એ બરાબર dv/dt થશે dv/dt ચાલો હવે જો આ પહેલું પદ છે u આ u વાળા પદ ની અંદર તમે જુઓ તો આમાં સમય વાળું કોઈ પદ છે તો નથી નથી એનો મતલબ થઈ ગયો કે સમય વગરનું પદ છે સમય વગરનું પદ એટલે એને અચળ પદ કહેવાય અચળ પદ નું વિકલન થાય 0 એટલે 0 પ્લસ gt છે એમાં g અચળ t નું હમણાં વાત કરી આપણે t નું પોતાની સાપેક્ષે જ હોય ને d/dt લાગે તો તમે જો ઉપર dt નીચે પણ dt એટલે પોતાની સાપેક્ષે હંમેશા કેટલું થાય 1 થાય તો આન્સર માં બચ્યા કેટલા માત્ર g તો a is equal to કેટલા થઈ ગયા g બરાબર ચાલો હવે આપણી પાસે આ સૂત્ર છે f = ma એમાં a ની જગ્યાએ શું મૂકી દો g તો f = mg આ તમારો આન્સર થઈ ગયો ક્લિયર ભાઈ મેં વિડીયો બંધ રાખવાનું કીધું છે કેટલી વખત તમને કહેવું પડશે પાટીલ જયશ્રી રેડી ચાલો આ થઈ ગયું આપણું કેટલું બળ લાગશે આપણને રકમમાં બળ માંગેલું હતું એ બળ આપણે અહીંયા શોધી લીધું છે સિમ્પલ કામ શું કર્યું ખાલી તમને જે સમીકરણ આપ્યું હતું એ સમીકરણનું આપણે બે વખત શું કર્યું વિકલન કર્યું બે વખત વિકલન કર્યું એટલે આપણને પ્રવેગ મળ્યો અને એ જે પ્રવેગ મળ્યો એને આપણે બળના સૂત્રમાં મૂકી દીધો એટલે આપણને બળ મળી ગયું ક્લિયર હવે અહીંયા mg g શા માટે આવ્યો છે તો વિચાર કરો ખાલી તો આપણે g ક્યારે લઈએ છીએ જ્યારે y અક્ષ ની દિશા હોય તો લઈએ ને ઊભી આ રીતે બે આપણી પાસે x અક્ષ અને y અક્ષ હોય x અક્ષ ની દિશામાં ગતિ થતી હોય તો એના માટે પ્રવેગ લઈએ છીએ y અક્ષ ની દિશા હોય તો એના માટે આપણે કોને લઈએ છીએ g ગુરુત્વ પ્રવેગ લખવાની જરૂર નથી આ તો તમને ખાલી સમજાવું છું શા માટે mg થયું છે ઓકે ચાલો નેક્સ્ટ દાખલા પર જઈએ એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપ એને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે જો બોલ એનું દળ 0.15 કિલોગ્રામ હોય તો બોલ એના પર લાગતો આઘાત શોધો બરાબર એના પર લાગતો શું મેળવો આઘાત પહેલા તમે રકમને સમજો બરાબર તમને 12 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપ કીધી છે અને પછી એને પાછો એવો પણ શબ્દ વાપર્યો છે બદલ્યા સિવાય બરાબર બદલ્યા સિવાય બદલ્યા સિવાય મતલબ શું કર્યું કે પ્રારંભિક સ્પીડ અને અંતિમ સ્પીડ એ બંને કેવી રાખી છે એને સમાન જ છે બરાબર પ્રારંભિક ઝડપ અને અંતિમ ઝડપ બંને કેવી સમાન એટલે ધારો કે હું પ્રારંભિક ઝડપ બતાવું v0 તો v0 કેટલા 12 મીટર પર સેકન્ડ પછી અંતિમ ઝડપ કેટલી એ પણ 12 મીટર પર સેકન્ડ પછી દળ આપ્યું છે આપણને 0.15 કિલોગ્રામ તો બળનો આઘાત એટલે આપણને ખબર હોવી જોઈએ બળ ગુણ્યા સમય સૂત્ર યાદ કરો બળનો આઘાત બરાબર બળ ગુણ્યા સમય અને બળ ગુણ્યા સમય કરો તો યાદ આવતું હોય તો તમને વેગમાનનો ફેરફાર પણ થાય કઈ રીતે ન્યૂટનની ગતિનો બીજો નિયમ f = ∆p/∆t ડેલ્ટા ટી ને ઉપર લઈ જાવ તો બળ ગુણ્યા સમય એટલે શું કહેવાય બળનો આઘાત તો હવે પાછા આવી જાવ અહીં વેલ્યુ લખી એમાં દળો છે ધારો કે અહીંયા બેટ્સમેન ઊભો છે બરાબર
અને એના હાથમાં સરસ મજાનો એક બેટ છે, દડો તમે અહીંથી ફેંકો આ રીતે, તો એ જયારે પાછો રિટર્ન ફેંકશે તો બેની દિશા તમે જો, ફેંકવાની જે દિશા છે એ અને પાછો આવવાની જે દિશા છે એ, બરાબર. તમારે શું કરવું પડશે, બેમાંથી કોઈ એકને માઇનસ ગણવી પડશે. બેમાંથી કોઈ એકને કેવી લેવી પડશે, ઋણ. ધારો કે તમે એમ કહો કે દડો જે ફેંકે છે એને આપણે ધન ગણવું છે, તો પાછો ફેંકાય એને શું કહેવું પડે, ઋણ. અથવા દડો જે ફેંકવામાં આવે એ દિશાને હું ઋણ લઉં, તો પાછો ફેંકાય એને મારે શું કરવું પડે, ધન ગણવું પડે. બેમાંથી કોઈ એક તમે ધારી શકો. દાખલા તરીકે હું ફેંકવાની જે દિશા છે, માન લો કે એને હું ઋણ લઉં છું, આ નેગેટિવ લીધું, તો નીચેનું જે છે અંતિમ વેગ જે પાછો ફરે છે એ કેવો આવશે, પોઝિટિવ. ક્લિયર. આપણે શું મેળવવું છે, બળનો આઘાત. તો બળનો આઘાત એટલે બળ ગુણ્યા સમય, પણ આપણે રકમમાં તો કોઈ જગ્યાએ બળ આપ્યું જ નથી, સમય નથી આપ્યો, તો એની જગ્યાએ આપણે કોનો ઉપયોગ કરી શકીએ, વેગમાં નો ફેરફાર લઈ શકીએ. તો ચાલો આ રીતે લખાય, જો બળનો આઘાત બરાબર વેગમાનનો ફેરફાર, વેગમાનનો ફેરફાર, વેગમાનનો ફેરફાર એટલે ડેલ્ટા પી લખી શકીએ. ડેલ્ટા પી એટલે શું, તો કે અંતિમ વેગ, વેગમાનનો ફેરફાર એટલે દળ તો સેમ જ છે ને બેય, એમ વી માઇનસ એમ વી ઝીરો લખાય. અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન, એમ કોમન કાઢી લો, તો વી માઇનસ વી ઝીરો. ચાલો દળ કેટલું આપ્યું છે આપણને, 0.15. વેગ જે આપ્યો છે આપણને 1200. પછી વી ઝીરો આપણને માઇનસ 12 આપ્યા છે, એટલે માઇનસ માઇનસ કેટલા થઈ જશે, પ્લસ થશે. તો 12 પ્લસ 12 એટલે થઈ ગયા 24. કરો ગુણાકાર. 3.6. વેરી ગુડ. ચાલો 3.6. બળનો આઘાત છે તો એનો એકમ શું થાય, સૂત્ર છે તમારી નજર સમોર, બળ ગુણ્યા સમય, બળ એટલે ન્યૂટન, સમયનો એકમ સેકન્ડ, અથવા વેગમાન માટે પણ લખી શકો કિલોગ્રામ મીટર પર સેકન્ડ, એટલે 3.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. હાલો, કદાચ તમને એમ પૂછે બળનો આઘાત મેળવો, એ બળના આઘાતની દિશા શું હશે, તો તમારો બળનો આઘાત કેવો આવ્યો, ધન આવ્યો કે ઋણ આવ્યો, તો આપણને ખબર પડી કે આપણો જે આન્સર આવે છે ધન છે. તો આમાંથી આપણે કયો વેગ ધન લીધો હતો, જે બેટ્સમેન દડાને ફટકારે અને દડો બોલર તરફ પાછો આવે એને આપણે ધન ગણ્યો છે ને. દડો ફેંકવામાં આવે એને તો ઋણ લીધો, પાછો જે આવે છે એને કેવો ગણ્યો, ધન. એનો મતલબ થી કે બેટ્સમેન દડાને ફટકારે છે અને એ દડો કઈ તરફ આવે છે, બોલર તરફ. તો બળનો આઘાત છે એની દિશા આપણી કઈ તરફ હશે, બેટ્સમેન થી લઈ અને બોલર તરફની દિશામાં હોવી જોઈએ. ક્લિયર. ચાલો પાંચમો દાખલો છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે એક સમાન બિલિયર્ડ બોલ. બિલિયર્ડ બોલ તમે કદાચ ટીવી ની અંદર અથવા મોબાઈલ ની અંદર પેલી ગેમ રમ્યા હશો, 8-ball પુલ વાળી, બરાબર. પુલ વાળી જગ્યામાં આવે ને જેની અંદર સ્ટીક થી દડાને ફટકારવામાં આવે, એ જે દડા હોય ને એ બિલિયર્ડ બોલ છે. અને દ્રઢ દિવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર વિના શું થાય છે, પરાવર્તન પામે છે. જેટલી ઝડપથી ફેંકો છો એટલી ઝડપથી એ પાછા ફેંકાય છે. તો પહેલું, દરેક બોલના લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે, અને બીજું, દિવાલ વડે બંને બોલ પર લગાડેલા આઘાત એના માનનો ગુણોત્તર કેટલો હશે. બરાબર, આઘાત એના માનનો ગુણોત્તર કેટલો હશે. પહેલી આકૃતિ તમે જુઓ, પહેલી આકૃતિમાં તમને એવું બતાવે છે જેટલાના વ્યક્તિ જાય છે એટલાના વ્યક્તિ પાછો આવે છે. સેમ બીજી આકૃતિમાં પણ એવું જ છે, પણ 30 ખૂણે છે. કેટલાના ખૂણે છે, 30 ખૂણે છે. અને આપણે શું મેળવવું છે, બળનો આઘાત પણ જોઈએ છે. તો દરેક બોલના લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે, બરાબર, અને બળનો આઘાત કયો હશે. તો પહેલી પરિસ્થિતિ આપણે સમજો, પહેલી પરિસ્થિતિ માટે વિચારીએ છીએ. ચાલો, બળનો આઘાત એટલે આપણને ખબર પડી ગઈ છે, બળનો આઘાત દેટ મીન્સ વેગમાનનો ફેરફાર, બરાબર, વેગમાનનો ફેરફાર. રેડી,
ચાલો હવે અહીંયા તમે જો પહેલી આકૃતિની અંદર બળ સોરી દડો જે છે ને એ x અક્ષને અનુલક્ષીને ગતિ કરે છે, x અક્ષને અનુલક્ષીને ગતિ કરે તો એનું વેગમાન જે છે એ અથડામણ પહેલાનું વેગમાન is equal to mu લખાય અને અથડામણ પછીનું વેગમાન કેટલું થાય તો એ પણ mu થશે પણ દિશા ઉલટાઈ જાય એટલે શું લખવું પડે માઇનસ mu લખવું પડે. તો બળનો આઘાત is equal to વેગમાનનો ફેરફાર, એટલે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. ચલો અંતિમ કેટલું છે ભાઈ માઇનસ mu, પ્રારંભિક કેટલું છે mu, કેટલી વખત થયું બે વખત એટલે માઇનસ 2mu, બરાબર માઇનસ 2mu. તો માઇનસ આવે છે નો મતલબ કઈ દિશામાં હશે, તમે જે દિશામાં દડો ફેંકો છો એના કરતા કઈ દિશામાં હોય વિરુદ્ધ દિશામાં, બરાબર એના કરતા કઈ દિશામાં હોય વિરુદ્ધ દિશામાં તમારે ધ્યાનમાં લેવું પડશે. ક્લિયર થાય છે? ચલો બીજી આકૃતિ હવે ખાસ જોવાની છે. બીજી આકૃતિમાં 30 ના ખૂણે ફેંકે છે, કેટલાના 30 ના. જો 30 ના ખૂણે ફેંકવામાં આવે તો આપણે શું કામ કરવું પડશે તો કે 30 ના ખૂણે ફેંકો છો એટલે મારે ઘટકને ધ્યાનમાં લેવા પડશે, બરાબર મારે શું કરવું પડશે એના ઘટકો કેટલા છે ને એ ઘટકને મારે ધ્યાનમાં લેવા પડશે. તો તમે પહેલા ઘટક અહીં ધ્યાનમાં લેશો એટલે તમારે જો ઉપરથી જે દડો આવે છે ને એના માટે તમારી પાસે વેગ આ દિશામાં છે એટલે આપણે વેગમાન જ કરી દઈએ mu. તો mu ના કેટલા ઘટક થાય, બરાબર આના બે ઘટક મળશે આપણને, આના કેટલા ઘટક મળશે બે ઘટક. તો આ જે બે ઘટક મળે છે એ બે ઘટકમાં એક ઘટક અહીંયા તમે જુઓ તો નીચેની બાજુએ આવશે, બરાબર અને એક ઘટક આ બાજુએ આવશે, આ રીતના થશે. પછી નીચે દડો આ બાજુની દિશામાં ફેંકાય છે એટલે mu, એના કેટલા ઘટક આવશે, આ રીતના બે ઘટક પડે. હવે તમારે મેઇન જોવાનું છે ખૂણો, બરાબર મેઇન શું જોવાનું છે ખૂણો. ખૂણો જોશો એટલે ઓટોમેટિકલી તમને એના ઘટકો ખબર પડી જશે. તો કયો કઈ જગ્યાએ 30 નો ખૂણો કેટલી જગ્યાએ બને છે, કઈ કઈ જગ્યાએ બને છે એ તમારે મેઇન સમજવું પડશે. તો પહેલી પરિસ્થિતિને તમે સમજો તો અહીંયા આ 30 નો ખૂણો છે તો અહીંથી બે ઘટક લો તો આમ બને, તો આ ખૂણો પણ કેટલાનો થાય 30 નો થાય ને. તો અહીંયા આ ખૂણો કેટલાનો થશે 30 નો, ખ્યાલ આવે છે? પછી નીચે તો ઓલરેડી આપણને ખબર છે 30 નો ખૂણો ક્યાં બને છે, એ અહીંયા બને છે. ચાલો તો ઉપરના માટે અહીંયા હું ઘટક લઉં તો આ થશે મારા માટે mu cos 30 અને આ નીચેની બાજુએ જાય છે એટલે એને મારે કેવો લેવો પડશે માઇનસ લેવો પડશે, તો માઇનસ mu sin 30. ક્લિયર? સેમ રીતે ચાલો આના માટે અહીંયા 30 નો ખૂણો x અક્ષ સાથે જ બને છે પણ ઋણ દિશામાં છે એટલે માઇનસ mu cos 30 અને અહીંયા આવશે માઇનસ mu sin 30 એટલે આટલા ઘટકો થયા 4. તો 4 ઘટકને મારે અલગ અલગ ઉલ્લેખ કરવો પડશે. એક અથડામણ પહેલાના ઘટક, ચાલો અથડામણ પહેલા મને વેગમાન જે મળશે એનો x ઘટક તો px કહેવાય. px કેટલો મળ્યો? mu cos 30 અને py કેટલા મળ્યા? માઇનસ mu sin 30. સેમ રીતે અથડામણ પછી, નો ઘટક જે મળ્યો એને કહી દો px ડેશ, તો આ px ડેશ કયો છે? આ છે માઇનસ mu cos 30 અને py ડેશ કેટલા છે? માઇનસ mu sin 30. થઈ ગયું આટલું? ચાલો હવે બળનો આઘાત એટલે આપણે શું કરવું પડે, વેગમાનનો ફેરફાર લેવો પડે. તો વેગમાનનો ફેરફાર માટે આપણે પહેલા x ઘટક પસંદ કરીએ બળનો આઘાત, પણ અત્યારે કયો ઘટક છે? માત્ર x ઘટક. તો x ઘટકમાં કેટલો ફેરફાર થાય છે? તો px ડેશ
minus px. px dash કેટલા છે? minus mu cos 3. px કેટલા છે? mu cos 3. બે વખત થઈ ગયા એટલે minus 2 mu cos 3. રેડી? ચાલો હવે કયો ઘટક? y ઘટક. તો y ઘટક માટે શું થાય? py dash minus py. py dash કેટલા છે? minus mu sin 3. py પણ minus છે ભાઈ આ તો. તો minus minus થઈ જશે plus mu sin 3. તો minus mu sin 3 આ બંને કેન્સલ એટલે આન્સર થઈ ગયો y ઘટકનો કેટલો? 0. બરાબર, y ઘટક થઈ ગયો 0. તો માત્ર કયો ઘટક બચ્યો આપણી પાસે? x ઘટક. હવે આપણને શું માંગ્યું છે? બળના માનનો ગુણોત્તર કીધો છે આપણને. તો પહેલા કિસ્સામાં કેટલું આવ્યું અનુમાન? આજે છે માઇનસ 2 mu છે અનુમાન લઈ લો, તો એ કેટલું થઈ જશે? 2 mu. અને આ કેટલું છે? માઇનસ 2 mu cos 3. તો આને હું સમીકરણ 1 કહી દઉં, આને કહી દે સમીકરણ 2. તો સમીકરણ 1 ભાગ્યા 2 લેતા, ચલો 1 ભાગ્યા 2 લેશો, 2 mu છેદમાં 2 mu cos 3. તો 2 mu 2 mu કેન્સલ, cos 3 એકના છેદમાં cos 3. ચલો cos 3 ની કિંમત કેટલી થાય ભાઈ? √3/2. તો છેદનો છેદ જાય અંશમાં, એટલે આન્સર થઈ ગયો તમારો ફાઇનલી 2/√3. આ તમારો ફાઇનલ આન્સર થયો. દાખલો તમને થોડો લેન્ધી લાગશે, પણ દાખલામાં કંઈ નથી, તમારે માત્ર ઘટકો પાડવાના છે. ઘટકો પાડો અને અથડામણ પહેલાનું વેગમાન, અથડામણ પછીનું બે મળી જાય એટલે બળનો આઘાત મળી જાય. કારણ કે બળના આઘાતનું સૂત્ર છે વેગમાનનો ફેરફાર. વેગમાનનો ફેરફાર એટલે અથડામણ પહેલાનું અને અથડામણ પછીનું છે એ બે, એટલે કે પછીનું માઇનસ પહેલાનું, તમે બાદબાકી કરી દો. એટલે પાંચમો દાખલો છે એ તમારા માટે થોડો ઇમ્પોર્ટન્ટ દાખલો થશે. ચાલો પાંચ દાખલા આપણે ગણ્યા છે, એમની અંદર કોઈને કઈ ડાઉટ હોય તો બોલો.